વડોદરામાં જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ડિટેલ ચકાસણી કરાઈ રહી છે, જેમાં અમારા ફાયરના અધિકારીઓ MGVCL તરફથી એનું લોડ, ઇલેક્ટ્રિસિટીનું લોડ કેલ્ક્યુલેટ કરવા માટે અને એમના તરફથી ચકાસણી કરવા માટે એ અધિકારી, પોલીસ, મિકેનિકલ, સિવિલ એમ કરીને સમગ્ર રીતે ટીમની રચના કરવામાં આવી છે અને વિવિધ ગેમિંગ ઝોનોની ચકાસણી કાલે પૂર્ણ કરી છે. આ ચકાસણીના આધારે જે પણ ત્રુટિ ક્યાંક હશે તો અમે એમને નોટિસ આપશું અને એ જે પણ ત્રુટિ હશે એમની એ નોટિસના આધારે એમને પૂર્તતા કરવાની રહેશે, ફરીથી એમનું NOC લેવાનું રહેશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત હમણાં 9 મે અને 9 મેના રોજ ફન બ્લાસ્ટમાં અમે ઇન્સ્પેક્શન કરેલું અને એમાં ત્રુટિઓ જણાઈ આવતા એમને અમે 9 મેએ બંધ કરાવ્યું અને જોડે જોડે સર્કસ પણ થોડા દિવસ પહેલાં, 3-1 દિવસ પહેલાં બંધ કરાવેલું છે. આ ઉપરાંત આતાપી વંડરલેન્ડ પણ ચાલે છે, એ પણ લગભગ 3-4 મહિનાથી એ પણ બંધ છે. એટલે સમગ્ર રીતે જે ગેમિંગ ઝોન છે એની ચકાસણી કરવામાં આવી રહી છે અને જે પણ એમની ત્રુટિ હોય એની પૂર્તતા કરવા માટે અમે સૂચના આપી છે. જે મેં કીધું છે આપ કહો છો સીલ કરવાની બાબત, તો ફન બ્લાસ્ટ જે ચાલુ થવાનું હતું એમણે 1-2 દિવસ ચાલુ કર્યું હતું પણ એમાં ત્રુટિ જણાતા અમે ઇમિજિએટલી 9 મેના રોજ જ બંધ કરાવી દીધેલું. એ જ રીતે સર્કસ પણ ચાલતું હતું એ પણ બંધ કરાવી દીધું છે, એ પણ આ ઘટના બની એની પહેલાં બંધ કરાવેલું છે. આ ઘટના પછી જે પ્રિકોશનરી ભાગરૂપે જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ચકાસણી ચાલુ છે અને બધી રીતે મેં પહેલાં પણ કીધું પ્રમાણે બધી જ રીતે ઇલેક્ટ્રિસિટી લોડ, સિવિલ, મિકેનિકલ, ફાયર બધા પોઈન્ટ ઓફ વ્યૂથી એની ચકાસણી ચાલુ છે અને કોઈ પણ ક્ષતિ હશે તો એમને નોટિસ આપી એ પૂર્તતા કરવામાં આવશે અને ત્યાં સુધી એ સદંતર બંધ રહેશે. અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન. BRG ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર. આજ હી BRG ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં.